કેમ છે બાળકો? મજા ને માને? ગઈ વખતે આપણે દ વર્ણ સુધીના આપણે જોયેલું, હવે આપણે દ થી વ્યંજન ધ થી હવે આપણે આ વખત શરૂ કરવાનું છે. તો વ્યંજન ધ, જો મેં તમને ધ માં કીધું હતું કે ઉપરથી તમારે ગોળ કરવાનું છે તે તમે જોજો. અને ધ આ હિન્દીમાં ધ થયો, આ આપણો ગુજરાતીમાં ધ. હવે ધ ઉપરથી કયા બે શબ્દ બનશે? ધ સે ધજા, ધજા એટલે તમે ધજા તો જશે મંદિર ઉપર. અને ધ થી ધન, ધન એટલે પૈસા, એ પણ તમે જોયા જોઈએ, પૈસા તો આપણે જોયા જોઈએ બધાય. તો ધ સે કયા બે શબ્દ બનશે? ધ સે ધજા, ધ સે ધન. ચાલો હવે આપણે આમાં તમારે ધ શબ્દ ગોતી અને તેના ઉપર તમારે રાઉન્ડ કરવાના છે. ધ ગોતી અને તમારે તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. હવે આપણે આ ચિત્ર તમે જુઓ, તેમાં પણ જ્યાં ધ આવતો હોય, ધ વર્ણ જ્યાં આવતો હોય તેના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. ધ છે ધનુષ, ધનુષમાં ધ આ રહ્યો તો એના ઉપર તમે રાઉન્ડ કરો. ધ છે ઔષધ, ઔષધ એટલે દવા, તો તેમાં પણ તમે ધ ઉપર રાઉન્ડ કરો. અને ધ છે આમાં દૂધ છે, તો દૂધમાં ધ ક્યાં આવ્યો? આ રહ્યો, તો એમાં પણ તમારે રાઉન્ડ કરવાનું છે. ચાલો હવે તમારે અહીંયા ધ લખી અને તેની પ્રેક્ટિસ કરવાની છે. હવે ધજાનું ચિત્ર બનાવો અને તેમાં રંગ પૂરો. આ તો તમને બહુ જ ગમશે. હવે આમાં જો આટલું તો દોરેલું છે જ, હવે બાકીનું તમારે ધજા દોરી તેમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે. આપણે રંગ પૂરીએ ત્યારે કલર બહાર જવો જોઈએ નહીં. ચાલો હવે આપણે આગળનું જોઈ લઈએ. વ્યંજન ન, હવે આમાં ન પણ ગુજરાતી જેવું જ લખાય છે, ઉપરથી પણ તમારે માથું બાંધવું પડશે. તો આ બની ગયો ન. હવે ન ઉપરથી કયા બે શબ્દ બનશે? ન સે નગાડા, નગાડા એટલે નગારું, એ પણ તમે જોયું જ હશે. આ વગાડવાની તો તમને નાના છોકરાઓને બહુ મજા આવે, તો ન સે નગાડા. અને ન સે નલ, નલ પણ આપણે તમે બધા ઓળખો જ છો, તો ન થી કયા બે શબ્દ બનશે? ન સે નગાડા, ન સે નલ, બરાબર. ચાલો હવે આમાં તમારે ન ગોતી અને તેના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. હવે આ ત્રણ ચિત્ર આપ્યા છે, તેમાં પણ તમારે ન ગોતી અને તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. જેમ સે ન, ન નર્તકી, નર્તકી એટલે ડાન્સ કરે તે, તો તેમાં નો આ રહ્યો. મકાન, મકાનમાં નો આ રહ્યો. અને નમસ્કાર, નમસ્કારમાં પણ નો આ રહ્યો. ચાલો હવે તમે ન શબ્દ, ન અક્ષર લખી અને તેની પ્રેક્ટિસ કરજો. હવે આપણે નીચે જોઈ લઈએ કે ન સે ન અને ન સાથે જોડો. જો તમારા અહીં ન આપેલો છે, આમાં બધા જ જુદા જુદા તમારે અક્ષર આપેલા છે, તેમાં તમારે ન જે આવતો હોય તેની સાથે જોડી અને તમારે તેમાં આવી રીતે લીટી કરવાની છે. સમજાઈ ગયું ને? ચાલો હવે આપણે આગળનું જોઈ લઈએ. વ્યંજન પ, હવે પ, પ જો આપણે હિન્દીમાં પ આવી રીતે થશે અને ગુજરાતીમાં પ આવી રીતે થશે, બરાબર એવી રીતે જ થાય છે, પણ આમાં થોડોક વણાંક ઓછો લેવાનો. હવે કયા બે શબ્દ બનશે તે જોઈ લઈએ. પ ઉપરથી પશે પક્ષી, પક્ષી એટલે પંખી. પશે પતંગ, પતંગ તો તમને બહુ જ ગમે છે, ઉતારો છે ને, અરે ચગાવો છે ને ઉત્તરાયણમાં પતંગ, તો પશે પક્ષી, પશે પતંગ, બરાબર. હવે આમાં તમારે પ અક્ષર ગોતી અને તેના ઉપર રાઉન્ડ કરવાનો છે. આવડી જાય ને સરસ મજાનું, એકદમ સહેલું સહેલું. ચાલો હવે આ ત્રણ ચિત્ર આપ્યા છે, તેમાં પણ તમારે પ ગોતી અને તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. જેમ કે દીપક, દીપક એટલે દીવો, એને દીપક પણ કહેવાય, તેમાં પ વચ્ચે છે. પ સે આ પલક, પલક એટલે પાપણ, તો એમાં પણ તમારે પ ઉપર રાઉન્ડ કરવાનું છે. અને પ થી પથ્થર, પથ્થર એટલે આપણે પાણું, એ તો તમે ઓળખો જ છો, પ ઉપર રાઉન્ડ કરજો, બરાબર. હવે નીચે તમારે પ લખી સરસ મજાના અક્ષરે લીટીનો બહાર ન જાય તેમ.
લખી અને પછી તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે પ થી શરૂ ન થતા હોય તેવા ચિત્ર ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. હા, પણ પ થી શરૂ થતા એના ઉપર રાઉન્ડ કરો. ચાલો હવે નેક્સ્ટ જોઈ લઈએ. ફ, વ્યંજન ફ. ફ હિન્દીમાં ફ, જો તમને મેં પહેલા જ કીધું છે કે કમા ઉપરથી બંધ થાય પણ ફમાં ઉપરથી ખુલ્લું રહે. ફ આ હિન્દીનો ફ થઈ ગયો, આ આપણો ગુજરાતીનો ફ. હવે એના ઉપરથી બે શબ્દ જોઈ લઈએ. ફ સે ફળ, ફળ એટલે ફળ, ખાચો ને ખાટા મીઠા મજાના મસ્ત. ચાલો ફ સે ફળ, ફળ એટલે ફળ. ફ સે ફસલ, ફસલ એટલે પાક. આપણે ખેતરમાં તમે જોતા હશો ઘઉં બાજરો બધું ઉગેલું તો તેને ફસલ કહેવાય. તો ફ સે ફળ, ફ સે ફસલ. ફસલ એટલે ખેતરમાં જે ઉગતો હોય પાક તેને ફસલ કહેવાય, બરાબર. હવે આમાં તમારે ફ ગોતી અને તેના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. હવે ચિત્રના નામમાં ફ પહેચાની, ફ ઓળખી અને તેમાં તમારે આ ચિત્રમાં પણ રાઉન્ડ કરવાનું છે. જેમ કે જીરાફ, એમાં ફ કયો આવ્યો? આ રહ્યો. તો જીરાફ ઉપર તમે ફ ગોતી અને તેના ઉપર રાઉન્ડ કરો. ફકીર, ફકીર એટલે સાધુ બાવા જેવું, તો તેના ઉપર ફ ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. અને ફ સે ફોન, સાપની જે ફેણ જેવું હોય ને ફેણ, એને ફોન કહેવાય. તો ફોન ઉપર તમારે રાઉન્ડ, ફ ઉપર રાઉન્ડ કરવાનું છે. ચાલો હવે તમે ફોનની પ્રેક્ટિસ કરી લેજો. હવે આપણે શું કરવાનું છે? ફ શોધી તેના ઉપર રાઉન્ડ કરો. આ રહ્યું ફ, તો તેના ઉપર આપણે રાઉન્ડ કરો અને ફરીથી તે સરસ અક્ષરે લખો. ચાલો આવડી ગયું ને. હવે નેક્સ્ટ બ, વ્યંજન બ. આ જો બ આપણે કેવી રીતે, મેં તમને શીખડાવ્યું હતું કે વ જેવું કરી વચ્ચે ત્રાંસી લીટી આવશે એટલે હિન્દીનો બ બનશે અને આપણો ગુજરાતીનો બ. હવે બ થી કયા બે શબ્દ બનશે? બ સે બકરી. બકરી તો તમે જોયો જ છે બધા, એને બે બે બોલે ને, હા, તો એ બકરી. અને બ સે બસ, બસમાં પણ તમે બધા મુસાફરી કરો જ છો, તો બ સે બકરી, બ સે બસ, બરાબર. ચાલો હવે આમાં તમારે બ અક્ષર ગોતી અને તેના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. હવે આ ત્રણ ચિત્ર આપ્યા છે તેમાં પણ તમારે બ ગોતી અને તેના ઉપર રાઉન્ડ કરવું છે. જેમ કે ગુલાબ, જેમ કે સેબ, સેબ એટલે સફરજન, તો એમાં પણ બ આ રહ્યો. અને બ થી બતક, એમાં પણ બ આ રહ્યો, બરાબર. હવે તમારે બ ની પ્રેક્ટિસ કરવાની છે, આવડી જશે ને. ચાલો ત્યાર પછી આમાં તમારે બ સ બ નો ઉપયોગ કરી અને શબ્દ પૂરા કરવાના છે. જેમ કે બસ, બથક, સેબ, બકરી, બરાબર. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ. ભ, વ્યંજન ભ. જો ભ મ જેવો જ થશે પણ એમાં ઉપર આવું રાઉન્ડ આવશે. આ બની ગયો હિન્દીનો ભ, આ આપણો ગુજરાતીનો ભ. હવે ભ સે બે શબ્દ કયા બને? ભ સે ભવન. ભવન એટલે મોટું મકાન. આ તો તમે ઘણા મકાનમાં વાંચ્યું હશે કે આ ભવન, આ ભવન, તો ભવન એટલે મોટું મકાન. અને ભ સે ભટ્ટા. ભટ્ટા એટલે આમ આપણે ગુજરાતીમાં ભૂટ્ટો પણ કહેવાય. અને ભૂટ્ટો એટલે કે એક મોટું રીંગણું. મમ્મી ઓળો બનાવે છે ને તો તેને ભૂટ્ટો એટલે કે મોટા રીંગણાને ભટ્ટા પણ કહેવાય. તો ભ થી કયા બે શબ્દ બન્યા? ભ સે ભવન, ભ સે ભટ્ટા, બરાબર. ચાલો હવે આમાં તમારે ભ શોધી અને તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. હવે આ ત્રણ ચિત્ર જોઈ લઈએ. તેમાં ભ ક્યાં આવ્યો? ઋષભ. ભ ક્યાં આવ્યો? આ રહ્યો ભ. ઋષભ એટલે બળદ, તો એમાં તમારે ભ ઉપર રાઉન્ડ કરવાનું છે. જીપ, જીપ ખબર છે ને, તો જીભ ઉપર પણ ભ ઉપર રાઉન્ડ કરો. ત્યાર પછી આવ્યો ભ સે ભગત. ભગત એટલે જે ભગવાનની ભક્તિ કરે ને, તો ભ ઉપર રાઉન્ડ કરો, બરાબર. હવે તમારામાં ભ લખી અને એની પ્રેક્ટિસ કરવાની છે.
હવે જો આમાં પણ બધા જ તમારે સરસ ભ લખવાના છે, સારા અક્ષરે લખજો. ચાલો હવે આપણે એના પછીનું જોઈ લઈએ. મ, વ્યંજન મ. મ તો આપણા ગુજરાતી જેવું જ છે, પણ માથું બાંધવાનું છે. મ મસ્તે કયા બે શબ્દ બનશે? મ છે મસ્તે મછલી, મછલી એટલે માછલી, રંગબેરંગી માછલી જોવાની તો ખૂબ જ મજા આવે. મને બહુ ગમે હો માછલી જોવી. મસે મછલી. અને મસે મટર, મટર એટલે વટાણા. મટર ગમ ભાવે ને બધા શાકમાં નાખેલું હોય તો, એટલે મટર એટલે વટાણા. બરાબર, તો હવે મથી બે શબ્દ, મછલી અને મટર. ચાલો હવે તમારે આમાં મ અક્ષર ગોતી અને તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. હવે આ તમારે ત્રણ ચિત્ર આપ્યા છે, મકડી, મગર અને ઈમલી. તેમાં પણ તમારે મ શબ્દ શોધીને ઉપર રાઉન્ડ કરવાનું છે. મકડી એટલે કરોળિયો, મગર એ પણ તમે જોયો જ હશે ચિત્રમાં ને એમાં પાણીમાં રહેતી, અને ઈમલી, ઈમલી કેવી ખાટી ખાટી હોય, એમાં પણ મ ક્યાં રહ્યો? આ રહ્યો. તો મ ઉપર રાઉન્ડ કરી દો. બરાબર, હવે તમારામાં મ લખવાની પ્રેક્ટિસ કરવાની છે. હવે નામને યોગ્ય ચિત્ર સાથે જોડો. જો આ ચિત્ર આપ્યા છે પછી તમારે તેને નામ સાથે જોડવાનો છે. આ કયું ચિત્ર છે? મછલી, તો મછલી સાથે જોડી દો. આ શું છે? મટર, તો મટર સાથે જોડી દો. આ શું છે? મકડી, તો એને મકડીને જોડી દો. અને આ છે મગર, મગરને મગર સાથે, શબ્દ સાથે જોડી દો. તો ચાલો આ પેજ પણ સમજાઈ ગયું, આવડી ગયું ને? ચાલો હવે આ આગળ જોઈ લે. ય, વ્યંજન ય. ય આપણા ગુજરાતી જેવો, પણ થોડુંક આમ ઉપર માથું બાંધવાનું છે અને આપણા ગુજરાતી જેવો જ થાય છે. ય થી બે શબ્દ તમે જોઈ લો. ય થી યાન, યાન એટલે તમે જોયું જ હશે જે અંતરિક્ષમાં ને એવી રીતે જવા માટેનું જે હોય, તો ય સે યાન. અને ય સે યજ્ઞ, યજ્ઞમાં પણ બધા દર્શન કરવા જતા જ હશો. બરાબર, તો ય ઉપરથી કયા બે અક્ષર બન્યા? ય સે યાન, ય સે યજ્ઞ. ચાલો હવે તમારામાં ય ય અક્ષર ગોતી અને તેના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. હવે આ ત્રણ ચિત્ર આપ્યા છે એમાં પણ તમારે ય ગોતવાનો છે. જેમ કે કોયલ, કોયલનો અવાજ સાંભળ્યો છે ને, કેવું મીઠું મીઠું બોલે છે, તો કોયલમાં ય ઉપર તમે રાઉન્ડ કરો. ગાય, ગાયનું દૂધ કેટલું મીઠું મીઠું હોય, ગાય આપણી માતા, તો ય ઉપર તમે રાઉન્ડ કરો. અને પછી કોયલા, કોયલા એટલે કોલસો, કાળો કાળો કોલસો હોય તેમાંથી આપણે અગ્નિ પ્રગટે, એ જ પણ કદાચ તમે જોયો જ હશે, તો કોસે કોયલા. તો કોયલા ય ગોતી અને તમારે રાઉન્ડ કરવાનું છે. હવે ય શ, ય તમારે અક્ષર લખવાની પ્રેક્ટિસ કરવાની છે. હવે ટપકા જોડીને સરસ મજાનો ય બનાવો અને ફરીથી સારા અક્ષરે લખો. તો બાળકો આ બધા જ શબ્દો આપણે જોઈ લીધા. ચાલો હવે આવજો, બાય બાય. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. બાય.